हेलो स्टूडेंट्स, तो आज आप पीवाना पानी ना आंतरराष्ट्रीय धोरणों विषय फर्स्ट डिस्कशन करशो। तो पीवाना पानी नी अंदर अमुक अमुक खनिजो हशे जे आपणा माटे जरूरी छे, ने कदाच आपणे जाणता हशो कि पीवानुं पाणी छे मिनरल वॉटर तरीके ओळखाय छे। जो पाणी नी अंदर कोई क्षार न होय तो एने डिस्टिल्ड वॉटर के निस्संदित पाणी तरीके ओळखाय छे। हवे निस्संदित पाणी छे ए पीवा लायक पाणी नी अंदर कंसिडर थतुं नथी, कारण के एनी अंदर अमुक जरूरी खनिज तत्वों एनो अभाव होय छे। हवे एक्जाम्पल तरीके बात करिए तो कैल्शियम फ्लोराइड मैग्नेशियम वगैरह जेवा खनिज तत्वों जे शरीर माटे जरूरी छे अने शरीर ने एनी मात्रा छे ए सामान्य रीते पाणी तरफ थी पूरी पड़े छे। शरीर चलावा माटे आपणे जाणता जशुं कि अलग अलग टाइपना पोषक तत्वों की जरूर होय छे, जे आपणे खोराकमांथी पण मेळवीए छीए अने अमुक तत्वों छे ए पाणीमांथी पण मेळवीए छीए। तो एटला माटे पीवाना पाणीनी अंदर अमुक अंशमां के अमुक जथ्थामां खनिजो होवा जरूरी छे। धनायनो पण होई शके, ऋणायनो पण होई शके। जो एनी मात्रा ओछी होय तो पण नुकसानकारक छे अने मात्रा वधी जाय तो पण नुकसानकारक छे। वधारे पड़तुं क्षारवाळुं पाणी के एकदम क्षार रहित पाणी बंने आइडियल के आदर्श परिस्थिति नथी। तो हवे एना माटे आपणे आंतरराष्ट्रीय रीते पीवालायक पाणीना अमुक धाराधोरणो नक्की करेला छे, एटले के एनी अंदरना खनिजो छे एनो कोई योग्य जत्थो छे ए आपणे नक्की करेलो छे। तो एनी आपणे स्टेप बाय स्टेप डिस्कशन करीए। तो सौ प्रथम छे फ्लोराइड। हवे फ्लोराइड एटले सीम्पली आपणे कहीए तो एफ माइनस आयन। हवे एफ माइनस आयन छे एनी सांद्रता मेंटेन करवी खूब ज जरूरी छे, कारण के एफ माइनस आयन छे ए दाँतने मजबूती पूरी पाड़े छे। હવે વધારે પડતું જો ઉમેરાય તો એ નુકસાનકારક પણ છે। એક સિમ્પલ મેટર કમ્પેરિઝનથી આપણે એનો અંદાજ લગાવી શકીએ કે ધારી લો કે હીરો અને લોખંડ બે અલગ અલગ વસ્તુ છે। આપણે ઓલરેડી જાણીએ છીએ કે હીરો કુદરતી રીતે મળી આવતી સૌથી સખત પદાર્થ કે વસ્તુ છે, લોખંડ એની કમ્પેરમાં સખ્તાઈની દ્રષ્ટિએ વીક છે, પણ હીરો છે એમાં ફ્લેક્સિબિલિટી કે સ્થિતિસ્થાપકતા નથી। એટલે કે જો આપણે એને વાળવાની ટ્રાય કરીએ તો એ તૂટી જશે, જ્યારે લોખંડ છે એ સ્થિતિસ્થાપક છે, એટલે કે એની ઉપરના આઘાતો છે એ આઘાત છે એ સહન કરી શકશે પોતાના આકારમાં થોડો ઘણો ફેરફાર કરીને, જ્યારે હીરો છે એ પોતાના આકારમાં સહેજ પણ ફેરફાર નહીં કરી શકે, ફ્લેક્સિબિલિટી કે સ્થિતિસ્થાપકતા નહીં દર્શાવે। તો હીરો ભલે સૌથી સખત પદાર્થ રહ્યો, પણ જો આપણે હથોડી વડે હીરાને મારીએ તો હીરો પણ અમુક બળ લગાડતા તૂટી જશે, જ્યારે હથોડી છે એ નહીં તૂટે। તો એવું દર્શાવે છે કે સ્થિતિસ્થાપકતા છે એ ટકાઉપણા માટે જરૂરી છે। પદાર્થ સખત હોવો જ જરૂરી નથી, પણ સ્થિતિસ્થાપક પણ હોવો જોઈએ। તો ફ્લોરાઇડ આયન છે એ હાડકાં તથા દાંતને મજબૂતાઈ પૂરી પાડે છે, એટલે કે સ્થિતિસ્થાપકતા ઘટાડશે અને સખતાઈ વધારશે। તો અમુક અંશે સ્થિતિસ્થાપકતા પણ જરૂરી છે અને અમુક અંશે મજબૂતાઈ કે સખતાઈ પણ જરૂરી છે। એટલે કે રબર બેન્ડ છે એ પણ આઈડિયલ પરિસ્થિતિ નથી, અથવા હીરો છે એ પણ આઈડિયલ પરિસ્થિતિ નથી, એની બેની વચ્ચેની પરિસ્થિતિ એટલે કે લોખંડ જેમાં મજબૂતાઈ પણ છે અને સ્થિતિસ્થાપકતા પણ જરૂરી સ્થિતિસ્થાપકતા છે। તો જ્યારે ફ્લોરાઇડ આયન છે એ દાંતમાં ઉમેરાય અથવા તો પીવાના પાણી વડે શરીર છે એ મેળવે તો એ હાડકાંને અથવા દાંતને મજબૂત બનાવશે। મેઇન કામ છે ફ્લોરાઇડ આયનનું હાઇડ્રોક્સી એપેટાઇટને ફ્લોર એપેટાઇટમાં રૂપાંતરિત કરવું। જો વધારે પડતી માત્રા હશે તો દાંતની અંદર ડાઘા પડશે, એ બરડ બનશે, અને બરડ દેટ મીન્સ સખતાઈ વધશે અને ફ્લેક્સિબિલિટી ઘટશે, તો વધારે પડતું ઇમ્પેક્ટ થાય, અથડામણ થાય તો દાંત છે એ જલ્દીથી તૂટવા કરશે સ્થિતિસ્થાપકતાના અભાવને લીધે। એની સાંદ્રતા છે એ 1 PPM હોવી જોઈએ, 2 PPMથી વધે તો એ માત્રા વધી જવાથી અલગથી બીજી પ્રોબ્લેમ્સ ક્રિએટ કરશે। ફ્લોરાઇડની 2 PPM માત્રા છે એ દાંત અને હાડકાં ઉપર ડાઘા પાડશે, અને 10 PPMથી વધારે હશે તો એ હાડકાં દાંતને નુકસાન પણ પહોંચાડશે, એટલે કે એને સ્થિતિસ્થાપકતામાં ઘટાડો કરતાં બરડ બનાવશે જે સહેલાઈથી તૂટી શકે છે। લેડ ધાતુ છે એ આપણા શરીર માટે ઝેરી ધાતુ છે, જ્યારે પાઇપ દ્વારા પાણીનું પરિવહન થાય ત્યારે એની અંદરની લેડની અમુક માત્રા છે એની અંદર ઓગળે, અને અમુક લિમિટ કરતાં વધારે જો લેડ થાય તો એ પછી યકૃત અને પ્રજનતંત્ર કિડની વગેરેને નુકસાન પહોંચાડશે। પીવાના પાણીમાં સલ્ફેટનું વધારે પ્રમાણ છે વિરેચક અસર આપશે, એટલે કે લૂઝ મોશનની પ્રોબ્લેમ ક્રિએટ કરશે, અને મધ્યમસર છે એ નુકસાનરહિત છે।
नाइट्रेट छे एनी निर्धारित महत्तम सीमा 50 PPM छे अने जो वधारे एनी मात्रा वधशे तो मिथिमोग्लोबिनेमिया अथवा ब्लू बेरी जेवा रोगो क्रिएट करशे। त्यारबाद अन्य धातु अने एनी महत्तम सांद्रता जे पीवाना पाणीमां होवी जोईए एनी मात्रा अहीं आपणने दर्शावेली छे। હવે વાત કરીએ જમીન પ્રદૂષણ વિશે, તો આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે। હવે જ્યારે આપણે ખેતી વિશે થોડી ઘણી માહિતી મેળવીએ તો એના આપણે જાણવા મળશે કે આપણે રાસાયણિક પદાર્થોનો અત્યારે પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ ખેતીમાં કરીએ છીએ। ફોર એક્ઝામ્પલ, ખાતર છે એ પણ અત્યારે રાસાયણિક ખાતર જ મોસ્ટ ઓફ યુઝ થાય છે, અને બની ગયેલા પાકને રક્ષણ માટે કીટકોથી, જીવાતોથી કે અન્ય રોગકારક સૂક્ષ્મજીવોથી રક્ષણ માટે આપણે અલગ અલગ ટાઈપના કીટનાશકો અને દવાઓનો ઉપયોગ કરીએ છીએ। હવે સપોઝ કે આપણે કીટનાશકનું એક્ઝામ્પલ લઈએ, તો જ્યારે આપણે પાકની ઉપર કીટનાશકનો સ્પ્રે કરીએ ત્યારે એમાંથી અમુક જથ્થો જ ખરેખર તો પાકની ઉપર જાય છે, મોટાભાગનો કીટનાશકનો જથ્થો છે એ જમીન ઉપર જ આવે છે। સપોઝ કે આપણે વાત કરીએ કે 40% છે એકચ્યુઅલ વનસ્પતિ ઉપર રહે છે અને 60% છે જમીન ઉપર પડે છે, તો એના લીધે પ્રોબ્લેમ શું થાય કે આવા રસાયણો છે જમીનની અંદર ભળે અને જમીનની અંદર ઉતરે, જે જમીનનું પ્રદૂષણ ક્રિએટ કરે છે। તો જમીનના પ્રદૂષણ માટે વન ઓફ ધ મેઇન રીઝન છે કીટનાશકો। એની સિવાયના અન્ય પણ એક્ઝામ્પલ્સ છે આપણે એમાં લઈ શકીએ, ધારો કે પ્લાસ્ટિક જેવા અવિઘટનીય પ્રદૂષણકારકો છે જે જમીનની અંદર રહે અને એમાં લાંબા સમય સુધી એમનેમ જ રહે છે। તો હવે એમાંથી કીટનાશકો વિશે ચર્ચા કરીએ, તો પેસ્ટિસાઇડ કે કીટનાશકો છે એ એક પ્રકારના ઝેરી રસાયણો જ છે। હવે શરૂઆતના સમયમાં બીજા યુગનું જેમ એક્ઝામ્પલ આપ્યું છે કે નિકોટિન એટલે કે તમાકુનો ઉપયોગ છે કીટનાશક તરીકે થતો, આગળ જતાં અલગ અલગ ટાઈપની બીમારીઓ, મલેરિયા વગેરે જેવા સૂક્ષ્મજંતુથી થતી બીમારીઓથી બચવા માટે DDTનો ખૂબ જ વધારે પડતો ઉપયોગ થયો, અને DDT છે એનો હાલમાં પણ આપણે કદાચ ઘણી જગ્યાએ ઉપયોગ જોયો પણ હશે। ખરેખર એ રસાયણ છે એ પ્રતિબંધિત છે, કારણ કે એ રસાયણ છે એ આપણા માટે પણ નુકસાનકારક છે, માત્ર જંતુઓ માટે નહીં પણ મનુષ્યો માટે પણ એ નુકસાનકારક છે। એ સંગ્રહ થાય છે શરીરની ચરબીની અંદર અને બહુ લાંબા સમય સુધી શરીરની અંદર એમનેમ જળવાઈ રહે છે। હવે કોઈ પણ સૂક્ષ્મજીવો છે એને જ્યારે તમે સતત એકનું એક જ રસાયણ રિપીટ કર્યા કરો તો એની અંદર એની પ્રત્યે અવરોધ ઉત્પન્ન થાય, એટલે કે કીટકોની અંદર એની પ્રતિકારાત્મકતા ઉત્પન્ન થાય। એક સ્મોલ સ્કેલ પ્રેક્ટિકલ છે, આપણે ઘરમાં પણ જોઈ શકીએ કે તમારી આગળ ધારો કે કોઈ મસ્કીટો રિપેલન્ટ કે મચ્છર મારવાની દવા હોય, તો એ શરૂઆતના સમયમાં જેટલી અસરકારક હશે એટલી એ આગળ જતાં અસરકારક નહીં હોય। એટલે કે સપોઝ કે શરૂઆતના સમયમાં આપણે જોઈ શકીએ કે ભાઈ ખરેખર મચ્છરો ઉપર એની સારી ઇફેક્ટ થાય છે, મચ્છરો ભાગે છે અને મરે પણ છે, પણ સતત કન્ટિન્યુઅસલી એ એકને એક પદાર્થનો ઉપયોગ સતત કરતા રહીશું તો આપણે જોશું કે એ રિપેલન્ટ શરૂ હોવા છતાં મચ્છરો છે એ આપણી આસપાસ દેખાતા હશે, કારણ કે એની અંદર એનો પ્રતિરોધ છે ઉત્પન્ન થશે, એટલે કે એની આડઅસર છે એ એને હવે ધીમે ધીમે ઓછી થશે। સેમ વસ્તુ આપણને પણ લાગુ પડે છે કે કોઈ ચોક્કસ બીમારીના જંતુ સૂક્ષ્મજીવો છે એ આપણા શરીરમાં સતત દાખલ થતા હોય તો આપણું શરીર છે એની સામે પ્રતિરોધ ઉત્પન્ન કરે, એન્ટીબોડીઝ ઉત્પન્ન કરે અને એ રોગની અસર આગળ જતાં આપણને ઓછી થાય। વેક્સિન છે એ આ જ પ્રિન્સિપલ ઉપર આધારિત છે કે જે આપણે રસીકરણ કરીએ છીએ એની અંદર પણ શરીરમાં આવા સૂક્ષ્મ જંતુઓ વિશે લડવાના સ્પેશિયલી કણો ઉત્પન્ન થાય છે, જે આગળ જતાં આવા બીમારીના કણો જ્યારે કે સૂક્ષ્મજીવો શરીરમાં દાખલ થાય તો એની સામે શરીરને રક્ષણ પૂરું પાડે। તો આમ વધારે પડતા DDTના ઉપયોગથી અને માનવજાત ઉપર થતી એની ખરાબ અસરના કારણે કીટકોમાં પ્રતિક્રિયાત્મકતા પણ ઉત્પન્ન થઈ અને આપણને પણ નુકસાન પહોંચાડવા માંડી, એટલે DDT ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો, છતાં પણ અત્યારે પણ ગેરકાયદેસર રીતે DDTનો ઉપયોગ છે એ ઘણી જગ્યાએ થાય જ છે। હવે આની ઉપર અન્ય કાર્બનિક વિષનો પણ ઉપયોગ કરવામાં આવ્યો, કારણ કે DDT છે એની ઉપર પ્રતિબંધ થયો તો બીજા કોઈ ઓપ્શન્સ પણ આપણે જોઈએ। તો હવે દરેક આવા પ્રકારના કાર્બનિક રસાયણો છે એ પાણીમાં અદ્રાવ્ય અને જૈવ અવિઘટનીય હોય છે, એટલે કે લાંબા સમય સુધી જમીનમાં પડે તો જમીનમાં, શરીરની અંદર દાખલ થાય તો શરીરની અંદર, એ એમનેમ પોતાના મૂળ સ્વરૂપને જાળવી રાખે છે અને પાણીની અંદર ઓગળે નહીં એટલે એ પ્રદૂષણનું પ્રમાણ વધારતું રહે છે। હવે આવા કીટકો છે એ એના કરતાં થોડાક મોટા કીટકોનો ખોરાક હોય છે, અને મોટા કીટકો છે એ જીવજંતુઓ કરતાં મોટા, એટલે કે પક્ષીઓ છે કે કાચિંડા જેવા સજીવો છે એનો ખોરાક હોય, અને સ્ટેપ બાય સ્ટેપ એ જ રીતે આહાર શૃંખલા આગળ વધતી જાય।
એટલે કે જો કીટકોની અંદર આવા રસાયણો હશે તો એ આહાર શૃંખલાના ઉચ્ચ સ્તરના જે સજીવો છે એના સુધી પણ પહોંચશે અને લાંબા ગાળે આવા સજીવોની અંદર પણ એનો વધારે પડતો જથ્થો છે એ સંગ્રહિત થાય, જેના કારણે ચયાપચયની ક્રિયાઓ છે કે દૈનિક ક્રિયાઓ છે શરીરની એમાં ખલેલ પહોંચે અને મોટા સજીવોને માટે એ ઘાતક સાબિત થાય. હવે આવા ક્લોરિનયુક્ત કાર્બનિક સંયોજનો કે જે વધારે સ્થાયી છે અને જૈવ અવિઘટનીય છે એના પ્રત્યુત્તરમાં કે એના ઓપ્શનમાં એના કરતાં થોડાક ઓછા સ્થાયી હોય અને જૈવ વિઘટનીય હોય એવા પદાર્થોનો પણ ઉપયોગ આગળ જતાં કરવામાં આવ્યો. ફોર એક્ઝામ્પલ ઓર્ગેનોફોસ્ફેટ અને કાર્બામેટ, પણ એની પોતાની પણ અલગથી ગંભીર ચેતાતંત્રને લગતી પ્રોબ્લેમ્સ ક્રિએટ થઈ, એટલે કે એ ચેતાતંત્રને ખલેલ પહોંચાડતા રસાયણો છે. ચેતાતંત્ર છે એ આપણું સૌથી અગત્યના તંત્રમાંથી એક છે. આખા શરીરનો કાર્યભાર કઈ રીતે કરવો અથવા તો મગજથી શરીર સુધી અને શરીરથી મગજ સુધીના સિગ્નલ્સ ચેતા દ્વારા પહોંચાડવામાં આવે છે, એમાં જો ખલેલ થાય તો સિમ્પલી વ્યક્તિ છે એ દરેક અંગો વ્યવસ્થિત કામ કરતા હોવા છતાંય તે લકવાગ્રસ્ત થાય. તો આવા પદાર્થો છે એ ગંભીર રીતે ચેતા વિષ સાબિત થયા એટલે એનો ઉપયોગ પણ પછી આગળ જતાં બંધ કરવામાં આવ્યો, કેમ કે ઘણા બધા ખેતમજૂરો છે એના મૃત્યુના કિસ્સાઓ જોવા મળ્યા. અને એની સાથે સાથે જેમ અગાઉ વાત કરી કે પ્રતિકાર તો કીટકોમાં એના ઉપર સતત ઉત્પન્ન થયા જ કરતો હતો, એટલે કે કીટકો ઉપર એ રસાયણોની અસર છે ધીમે ધીમે ઘટવા માંડે છે. તેથી કંપનીઝ કે અલગ અલગ વૈજ્ઞાનિકો છે એ અલગ અલગ ટાઈપના નવા કીટનાશકો છે એ સતત ને સતત શોધતા રહે છે. તો અત્યારે ઉદ્યોગો છે એ ઓપ્શન રૂપે કીટનાશકોની જગ્યાએ નિંદામણનાશકો જેવા પદાર્થો ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમ કે સોડિયમ ક્લોરાઇડ છે, સોડિયમ આર્સેનાઇડ છે વગેરે જેવા પદાર્થો છે એ ધીમે ધીમે ઉપયોગમાં વધારે આવતા જાય છે. અને હવે રસાયણો આવતા નીંદણ દૂર કરવા માટે જે યાંત્રિક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવતો એના બદલે રાસાયણિક પદ્ધતિઓનો ઉપયોગ છે એ વધતો જાય છે, જે જમીનના પ્રદૂષણના મેઇન કારણોમાંથી એક છે. હવે નિંદામણ નાશકો પણ સસ્તન વર્ગના પ્રાણીઓ માટે નુકસાનકારક જ છે. તે ઓર્ગેનોક્લોરાઇડ જેવા નથી હોતા પણ એની કમ્પેરમાં થોડાક ઓછા નુકસાનકારક છે, પણ છતાંય નુકસાનકારક તો છે જ તે, અને એનો સંગ્રહ પણ શરીરની અંદર થાય જ છે, પણ કમ્પેરેટિવલી અસર છે એ થોડીક ઓછી ઘાતક હશે. એના કારણે જન્મજાત ખોડખાંપણ પણ જોવા મળે, એટલે કે જે પેરેન્ટ્સ છે એની અંદર જો આવા પદાર્થો છે ઓલરેડી શરીરની અંદર સંગ્રહિત હોય તો એના દ્વારા થતા સંતાનને ઓલરેડી જન્મજાત જ કોઈ ને કોઈ ટાઈપની બીમારીઓ કે ખોડખાંપણ છે જોવા મળશે. અને પ્રેક્ટિકલી એ પણ જોવા મળ્યું કે જ્યારે નિંદણ નાશકોનો ઉપયોગ કરવાને બદલે જો આપણે યાંત્રિક પદ્ધતિ એટલે કે જાતે જ તે વાઢ કરીને નિંદણ દૂર કરીએ તો એની અંદર છે એ કમ્પેરેટિવલી કીટકોથી નુકસાન થવાની સંભાવના છે એ ઓછી જોવા મળી. હવે ઔદ્યોગિક કચરા વિશે વાત કરીએ તો એની અંદર બે ટાઈપના કચરા છે, જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય. હવે કોઈ પણ જૈવ વિઘટનીય પદાર્થો હશે તો એ કમ્પેરેટિવલી ઓછા નુકસાનકારક હશે અને એનું સોલ્યુશન સરળતાથી મળી પણ શકશે. મેઇન પ્રોબ્લેમ અવિઘટનીય કચરાની અંદરથી જ ઉત્પન્ન થશે. સુતરાવ કાપડ છે, ખાદ્યની બનાવટો છે, કાગળની બનાવટ, કાપડની મિલ વગેરેમાં જૈવ વિઘટનીય કચરો ઉત્પન્ન થાય જે વધારે પ્રોબ્લેમ નથી કરતા, પણ એની સામે ઉષ્મીય વિદ્યુત મથક એની અંદર છે એ રાખ ઉડતી હશે સતત. લોખંડ, સ્ટીલ વગેરે જેવા ધાતુઓ છે એના પ્લાન્ટ્સ છે એની અંદર સ્લેગ ને પીગલિત સ્ટીલનો સ્લેગ ઉત્પન્ન થશે. સ્લેગ એટલે એક સિલિકાયુક્ત પદાર્થ જે ધાતુની કરતાં કમ્પેરેટિવલી હલકો પદાર્થ હોય, પણ એ એક રીતની અશુદ્ધિ જ છે જેને આપણે ધાતુમાંથી દૂર કરીને શુદ્ધ ધાતુ મેળવી શકીએ, અને ડિટેલમાં એને ઉપર આપણે ડિસ્કશન કરવાની આવશે સ્ટાન્ડર્ડ 12ની અંદર. તો આમ ધાતુની અંદરથી સ્લેગ દૂર કરવો એ સ્લેગ છે એ અશુદ્ધિ છે, એ જ રીતે એલ્યુમિનિયમ, ઝીંક, કોપર વગેરેની અંદર પંક કે મડ કે અંતમાં ઉત્પન્ન થતો કીચડ જેવો પદાર્થ એની અંદર વધારાના અવશેષો હશે એ પણ વેસ્ટ મટીરિયલ જ છે. ખાતર ઉદ્યોગ છે એમાંથી જીપ્સમ થશે, ધાતુઓ, રસાયણો, દવાઓ, કીટનાશકો, રંગક, રબર વગેરે જેવી અલગ અલગ ટાઈપની ઇન્ડસ્ટ્રીઝમાં જ્વલનશીલ પદાર્થો હશે એ કચરા તરીકે ઉત્પન્ન થતું હશે, અથવા તો મિશ્રિત વિસ્ફોટકો હશે એ પણ કચરા તરીકે ઉત્પન્ન થતું હશે, અથવા અપ્રતિકારાત્મક પદાર્થો ઉત્પન્ન થશે એટલે કે જે જૈવ અવિઘટનીય પદાર્થો હશે. તો આવા અવિઘટનીય પદાર્થો છે એનો નિકાલ છે ખાસ જરૂરી છે, અધરવાઇઝ એ પર્યાવરણ માટે ખૂબ ગંભીર અસર ઉત્પન્ન કરશે. અને સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ કે ધાતુઓની બનાવટ દરમિયાન જે સ્લેગ ઉત્પન્ન થાય છે એનો ઉપયોગ સિમેન્ટ બનાવવામાં કરવામાં આવે છે, એટલે કે એકમાંથી જે વેસ્ટ કે પ્રદૂષક પદાર્થો છે એનો ઉપયોગ બીજા પદાર્થની બનાવટ માટે
કરવામાં આવે. એ જ રીતે જો વધારે પડતો ઝેરી કચરો છે એનું નિયંત્રણ કરવું હોય તો એના માટે ભસ્મીકરણની પદ્ધતિથી એનો નાશ કરવામાં આવે છે, અને ઓછી માત્રામાં હોય તો ખુલ્લા વાતાવરણની અંદર એનું દહન કરીને એનો નિકાલ કરવામાં આવે છે. અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રદૂષણ નિયંત્રણ માટેના કયા કયા પગલાઓ આપણી દ્વારા લઈ શકાય છે એના વિશે ડિસ્કશન કરીશું.